किमचा रस्ताथी पीपोदरा જવાના સર્વિસ રોડ પર પડેલા ખાડામાં પાણીના ભરાવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા છે। કિમચા રસ્તાથી પીપોદરા જવા માટે બનાવવામાં આવેલ સર્વિસ રોડ વાહન ચાલકો માટે આફતરૂપ બન્યો છે। આ રોડ પર પડેલા ખાડાઓનું પુરાણ નહીં કરવામાં આવતા તેની બાજુમાંથી પસાર થતી ગટરનું પાણી ખાડાઓ પર ભરાઈ રહ્યું છે। શોને કારણે આવતા જતા વાહન ચાલકો ખાડામાં ખાબોચતા મોટું નુકસાન કરવાનો પારો આવી રહ્યો છે। આ ખાડામાં રોજ વાહનો પલટી મારી રહ્યા છે, જેમાં વધુ એક કાર ફસાતા સ્થાનિક રહીશોએ ભારે સહેમત ઉઠાવી કારને બહાર કાઢી હતી। હાઈવે ઓથોરિટી કહી રહી છે જો કે સ્થાનિક જાતે જ પથ્થરો નાખીને ખાડાઓ પૂર્યા હતા અને હજુ પણ હાઈવે ઓથોરિટી દ્વારા રોડની મરામત કે સર્વિસ રોડની બંધ લાઈટ ચાલુ નહીં કરતા અકસ્માતો થવાની શક્યતા ઊભી છે। મારું નામ પઠાણ ઇમરાન ખાન છે, હું ગલા ગામનો રહેવાસી છું। હું સવારમાં જે કામ અર્થે ભાગ્યોદય હોટલ પર આવ્યો હતો ત્યારે મેં એક કાર જે આ ખારાની અંદર ફસાઈ હતી એ કારને અમે જેસીબીની મદદથી બહાર કાઢી હતી અને આ ખારાને જે સમારકામ કરવાનું હતું એ અમે અહીંયાથી થોડું ઘણું મટીરિયલ લાવીને આ રસ્તો અમે ખારો પૂર્યો છે અને અહીંયા અવારનવાર રોજ સવાર સાંજ બપોર જ્યારે પણ અહીંયા આવે છે કોઈ ને કોઈ અકસ્માત અહીંયા થાય જ છે। કાલે પણ એક છોકરો ટુ વ્હીલ પર પડી ગયો હતો, એને માથામાં 4-5 ટાંકા આવ્યા છે અને તે વખતે અહીંના લોકો જે છે ફેક્ટરીના જે વર્કર તે લોકો એમને હોસ્પિટલ લઈ ગયા। આવી રીતે રોજ આ પ્રશ્નનો કોઈ નિકાલ આવતો જ નથી અને નેશનલ હાઈવે ઓથોરિટીને બી કેટલી વાર આના માટે જાણ કરી છે પણ એ લોકો બી આ ખાડા કાન કરે છે અને અહીંના જે એમપી એમએલએ છે એ લોકો પણ આ ખાડા કાન કરે છે। અહીંયા કમસે કમ 2500-3000 જીઆઈડીસી ફેક્ટરીઓ આવેલી છે તો પણ અહીંયા કંઈ નહીં, બસ સરકાર ઊંઘે છે। આમ પઠાણ અમજદ ખાન અમિત ખાન છીએ, હું એક સામાજિક કાર્યકર્તા છું અને એમઆઈએમ પાર્ટીથી જિલ્લા પ્રમુખ તરીકે જોડાયેલો છું અને અમારા કિમ વિસ્તારની અંદર નેશનલ હાઈવે નંબર 8 ઉપર અમે 24 કલાક વાહનોની અવરજવર ચાલુ રહી છે અને નેશનલ હાઈવેને જોડાતા કિમ ચારસ્તાથી પીપોદરા સુધીનો જે માર્ગ છે તેની અંદર 2000-2500 ફેક્ટરી આવેલી છે અને આ માર્ગ ઉપરથી એ 2500 ફેક્ટરીઓના મજૂરોની ડેલી અવરજવરનો રસ્તો છે, તેમજ રાહદારીઓ પણ આ રસ્તાને યુઝ કરે છે। જે સર્વિસ રોડ સરકારે બનાવેલો એ સર્વિસ રોડ પાછલા ઘણા વર્ષોથી એકદમ ખરાબ હાલતની અંદર છે, જેના માટે વારે ઘડીએ અમે અરજ કરીએ છીએ પણ સરકારશ્રી તરફથી કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી અને અમારી વાત ઉપર કોઈ પણ ધ્યાન આપતું નથી। તેમજ અમે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ આ વસ્તુની જાણ કરી પણ તે પણ સાંભળવા અમારી વાત તૈયાર નથી। અમારે સાંભળવા અહીંયા અમે જોઈએ છીએ કે અમારી સામે ઘણા રાહદારીઓને તકલીફ થાય છે, પાણી ભરાવાના કારણે ખાડાઓ દેખાતા નહીં, મસ્ત મોટા ખાડા પડી ગયા છે જેની અંદર બાઇકવાળા તેમજ થ્રીવ્હીલવાળા નાની મોટી ગાડીવાળા જે પડે છે એની અંદર અને બાઇકવાળાને એ લોકોને તો એવી એવી ઈજાઓ પહોંચે છે કે એ લોકોને તાત્કાલિક સારવાર અર્થે અમારે 108 બોલાવી હોસ્પિટલ ખસેડવા પડે છે અને તેમજ ફોર વ્હીલ ગાડીઓ એવી રીતે પડે છે આ ખાડાઓની અંદર કે ન તો આગળ જઈ શકતી ન તો પાછળ જઈ શકતી, એટલે એના માટે અમારે પછી ક્રેન અથવા તો જેસીબી બોલાવી એ લોકોને મદદરૂપ થવું પડે છે અને એ લોકોની ગાડીની અંદર નાના મોટી નુકસાન પણ થાય છે જેના કારણે એ લોકોએ તાત્કાલિક ધોરણે ગેરેજવાળાની પાસે સારવાર લેવા જવું પડે છે। તો અત્યારે અમે લોકો અહીં ભેગા થઈ આ રસ્તાને ખરાબ કન્ડિશનની અંદર જે કોઈ બનાવવા નહોતો માંગતો એના માટે અમે થોડું ઘણું અત્યારે રફ મટીરિયલ મંગાવેલું છે અને આ રો મટીરિયલ નાખી અમે અમારી જાતે રસ્તાને રિપેર કરવાની એક કોશિશ કરી છે અને સરકારશ્રીને અમારે એટલું જ મેસેજ પહોંચાડવું છે કે આ વસ્તુની ઉપર ધ્યાન આપવામાં આવે। આપ સાહેબની ઉપર અમે લોકોએ વિશ્વાસ કરી, આપ સાહેબને ફરીથી અમે સત્તાની અંદર લઈને આવ્યા છે તો અમારી આપ સાહેબથી એક આશા છે કે આપ સાહેબ અમને આવી તકલીફોની અંદરથી બહાર કાઢે અને અમને રાહત અને ચેનનો સુખનો જીવ સંતોષ અપાવે। બસ જય હિન્દ જય ભારત। મંજુરભાઈ છે, હોટલ ભાગ્યોદયમાં કિચન મેનેજર તરીકે અને રેસ્ટોરન્ટ મેનેજર તરીકે કામ કરું છું। આ પીપોદરાના સર્વિસ રોડ પર નેશનલ હાઈવે નંબર 48ના જો સર્વિસ રોડ પર કિમ ચાર રસ્તાથી લે અને પીપોદરા ગ્રામ સુધી આટલા મોટા ખાડા પડી ગયા છે કે સ્થાનિક લોકો અહીંયા બહુ હેરાન થાય છે। અવારનવાર બધાને ગામડામાં જવા માટે જીઆઈડીસીમાં જવા માટે પણ બહુ તકલીફો પડે છે અને અહીંયા એટલા મોટા ખાડા પડી જાય કે રોજ અવારનવાર ગાડીઓ ફસાય છે, બાઇકવાળા પડી જાય છે, કોઈને ટાંકા બી આવી જાય છે, કોઈને વાગે છે તો સ્થાનિકવાળા દોડી આજુબાજુવાળા જઈ અને એને સારવાર કરે છે। પ્લસ કે અહીંયા જે પણ આ મંટોળું હમણાં તમને દેખાતું હોય
તો જે પણ નાખેલું છે એના લોકલ પબ્લિકે આવીને ભેગા થઈને નાખેલો છે એનો ખર્ચો જાતે સ્ટ્રીટ લાઈટ ચાલે છે કે કેમ? સ્ટ્રીટ લાઈટ તો કેટલા દિવસથી, આજે લગભગ 5-6 મહિનાથી બંધ છે સાહેબ. રાત્રે અકસ્માતનું તો મેં એટલું જાણ્યું નથી, પણ અકસ્માત તો અવારનવાર અહીંયા થયા જ કરતા હોય છે. રોડ ક્રોસિંગમાંથી લઈને પબ્લિકને બી ઇસ્યુ આવે છે, પણ રોડ ક્રોસિંગ પબ્લિકને સમજીને ન કરવું જોઈએ સાહેબ. સર્વિસ રોડ તો અમારી એવી માંગ છે કે સર્વિસ રોડ બનાવો. આ પબ્લિક આવી રીતે જો હેરાન થાય અને પબ્લિકને જો દુઃખ પડતું હોય અને જો સરકારશ્રી ન જોઈ શકતી હોય અથવા નેશનલ હાઈવે ઓથોરિટીમાં ટોલ નાકા પર જે પણ ઓફિસ હોય ત્યાં પણ રજૂઆતો કરેલી છે, એ લોકો બી ન સાંભળી શકતા હોય તો એક વખત પેપરમાં આપીને ના કહી શકીએ કે ભાઈ સર્વિસ રોડ અમે નહીં બનાવીશું તો અમે જાતે